જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ ઓછું થવાનું નામ લેતું નથી. શહેરમાં આજે કોરોનાના નવા 23 કેસ નોંધાવા ઉપરાંત જિલ્લામાં કુલ 47 કેસ નોંધાયા છે. એટલે કે શહેર ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ 24 કેસ નોંધાયા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધતું જતું કોરોનાનું સંક્રમણ ચિંતાજનક છે. તંત્ર પણ સંક્રમણ અટકાવવા ગ્રામ્ય વિસ્તારોમાં વિશેષ પ્રયાસો હાથ ધરે એ જરૂરી છે. મહારાષ્ટ્ર દેશના કોરોના પ્રભાવિત રાજ્યોમાં અગ્રક્રમે છે. છેલ્લા એક અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં રોજ 30,000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેને પગલે ફરીથી લોકડાઉન લગાવવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કોરોનાનું સંક્રમણ ભયંકર રીતે વધતા લોકડાઉન લગાડવાના સંકેત આપ્યા હતા. તેમણે વિવિધ અધિકારીઓ સાથે બેઠક કરી લોકડાઉન લગાડવું કે નહીં એ અંગે સમીક્ષા કરી હતી. આ ઉપરાંત આજે મુંબઈના ભાંડુપની કોરોના હોસ્પિટલમાં આગ લાગતા 10 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. આ ઘટના પછી કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટી મુદ્દે ફરી એક વખત સવાલ ઉભો થયો છે. આજે જામનગરના કલેક્ટર રવિશંકર તથા કમિશનર સતીશ પટેલે કામદાર કોલોનીમાં કાર્યરત વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિને કોરોના રસી આપવાની છે. કલેક્ટરે આજથી જ વેક્સિનેશન સેન્ટરમાં સરકારની આ સૂચનાનો અમલનો આરંભ કરાવ્યો હતો. સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એ સંબંધમાં અવારનવાર જિલ્લા તંત્ર તરફથી લોકોને જાગૃતિ રાખવા માટેની સૂચના આપવામાં આવે છે અને તે રીતે લોકોએ હવે ફરજિયાત રીતે માસ્ક પહેરવું બહુ જરૂરી છે, સોશિયલ ડિસ્ટન્સિંગ પણ મેન્ટેન કરવાનું છે અને ભીડ જ્યાં ભેગી થતી હોય એવું પણ ટાળવાનું છે. એટલે લોકોને, જામનગર શહેરના લોકોને ખાસ અપીલ છે કે જે પ્રોટોકોલ્સ મેન્ટેન કરવાના છે આપણે અચૂક કરીએ, અન્યથા જે કેસોની સંખ્યા વધી રહી છે એને કંટ્રોલ કરવામાં તંત્રએ ઘણી બધી મહેનત કરવી પડશે. આ એક સેકન્ડ વેવ છે અને બહુ જોરદાર વેવ છે, એટલે લોકોએ જાતે જ સ્વયં શિસ્ત પાડીને જે કઈ પ્રોટોકોલ્સ મેન્ટેન કરવાના છે એમાં એક્ટિવ રહેવાનું છે. આજ રોજ કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રમાં માનનીય કલેક્ટર સર અને કમિશનર સરે મુલાકાત લીધેલી હતી અને સારું એવું કવરેજ આપણે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રમાં થાય છે અને બહારથી પણ ઘણી પબ્લિકો અહીંયા વેક્સિનેશન માટે આવે છે. મારી જામનગરની પ્રજાને નમ્ર વિનંતી છે કે લોકો વધુમાં વધુ વેક્સિનેશન લે અને આપણે કોરોનાથી રક્ષિત થઈએ. થેન્ક યુ. જામનગરના બહુચર્ચિત એડવોકેટ કિરીટ જોશી હત્યાકાંડના મુખ્ય આરોપી ભૂમાફિયા જયેશ પટેલની લંડનમાં ધરપકડ થઈ છે. બનાવટી પાસપોર્ટના આધારે બ્રિટનમાં ઘૂસવાના ગુનામાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં લંડનની કોર્ટે તેને 28 દિવસ માટે જેલમાં રાખવાનો આદેશ આપ્યો છે. આ પછી તેને ભારતને સોંપવા માટે પ્રત્યાર્પણ વિશે લંડનની કોર્ટ દ્વારા ફેસલો કરવામાં આવશે. સંબંધિત ભારતીય અધિકારીઓએ લંડનની કોર્ટમાં મજબૂત રીતે પોતાનો પક્ષ રજૂ કર્યો છે, જેને પગલે લંડનની કોર્ટ જયેશને ભારતને સોંપવાનો ફેસલો કરશે તેવી પ્રબળ શક્યતા છે.